हेलो बाळको, आजे हवे चौथा धोरणमां कुहूमां आपणे फरीथी થોડાક આગળ વધીશું, બરાબર ને? તમને બધાને જ ખબર છે કે આપણે કયો પાઠ ચાલે છે. પાઠનું નામ છે સિંહ ઘૂકવે બકરો ભાગે. એનો ભાગ એટલે કે આખો પાઠ છે જેની અંદરથી આપણે કઈ કાલે વાર્તા વાંચી ગયા, સાચો બેટો ખોટો બેટો, બરાબર ને? હવે આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાયની, બરાબર. આપણે ભાગ એક સ્વાધ્યાય લઈ લઈએ છીએ અત્યારે. તો જુઓ, સ્વાધ્યાયમાં સૌથી પહેલાં શું છે, એક શબ્દમાં પ્રશ્નના જવાબ છે. તો ચલો, કાલે વાંચ્યો છે ને પાઠ, જેને પાઠ સરસ રીતે વાંચ્યું હશે, જેને સાંભળ્યો હશે, તેને તરત જ પ્રશ્નોના જવાબ આવડી જશે. અહીંયા હું એ લખ્યા પણ છે જવાબ. ચલો, બકરીનું બચ્ચું અને સિંહનું બચ્ચું ખરેખર એકબીજાના ભાઈ હતા? ના, એકબીજાના ભાઈ ન હતા. લવારાને કોણે ઉછર્યું? કોણે એને મોટો કર્યો, કોણે એને ઉછેર્યું? તો કે સિંહણે. કોનું બચ્ચું શિકારી ન હતું? તો બકરીનું બચ્ચું શિકારી ન હતું. ના હોય ને, બકરીનું બચ્ચું શિકારી હોય? ના હોય. આગળ છે કે બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું? તો સિંહનું બચ્ચું નાનું લાગતું હતું. અને બકરીનું બચ્ચું જે બકરો થઈ ગયું હતું, એ બકરો હવે મોટો હુષ્ટપુષ્ટ કદાવર પ્રાણી થઈ ગયું હતું, મોટો મોટો થઈ ગયો હતો, કે જેની આગળ સિંહનું બચ્ચું પણ કેવું લાગતું હતું, નાનું નાનું લાગતું હતું. હવે આ વાર્તામાંથી એક માનવવાચક શબ્દ શોધીને લખો. હવે માનવવાચક શબ્દ કયો છે, જે માનવવાચક, તો એ જે પ્રેમથી જે બોલાઈએ છે તે જો. અને એ છે બેટા. કયો શબ્દ છે? બેટા, જે માનવવાચક શબ્દ છે. હવે આગળ આપણે લખીએ છીએ, અહીંયા ખરા ખોટા આપ્યા છે. જો, જ્યાં ખરું હોય ત્યાં હાઉ લખવાનું છે અને ખોટું હોય ત્યાં બે બે લખવાનું છે. પણ આપણે અહીંયા આગળ ખરું ખોટું લખીશું. જો તમે અહીંયા આગળ હોત તો તમને હાઉ ને બે બેમાં મજા આવત લખવાની, ખૂબ જ મજા આવત. હવે અહીંયા આગળ આપણે શરૂઆત કરીએ છીએ કે શિકારની શોધમાં નીકળેલા સિંહે બકરીના બચ્ચાને પકડ્યું. તો કે સાચી વાત છે? હા, સાચી વાત છે. હાઉ. સિંહને થયું કે આ બચ્ચું સિંહણને ગમશે. સાચી વાત? સાચી વાત, ખરું. બકરીના બચ્ચાને જોઈ સિંહણને થયું, પતિદેવ આ સરસ ભોજન લાવ્યા છે. લો, સિંહણને કંઈ આવું થયું હતું કે પતિદેવ બહુ સરસ ભોજન લાવ્યા છે? ખોટું. એટલે કે બે બે. બકરીનું બચ્ચું નાનું હતું તેથી સિંહણે તેને સ્વીકારી લીધું. સાચું વાક્ય છે? હા, હાઉ. થોડા દિવસમાં બકરીનું બચ્ચું કદાવર બની ગયું. સાચી વાત છે? તો કે એકદમ સાચી વાત છે. કદાવર બકરાને સિંહણ મોટા ભાઈ કહેતી હતી. તો કે કદાવર બકરાને સિંહણ, તો સિંહણ થોડું કહેતી હતી, કોણ કહેતું હતું? સિંહણનું છોકરું, સિંહણનું બચ્ચું સિંહ, સિંહણનું બચ્ચું સિંહ કદાવર પ્રાણીને મોટા ભાઈ કહેતું હતું. એટલે અહીંયા ઘડી આ વસ્તુ શું આવશે? ખોટું આવશે. બે બે. એકવાર મોટિયો હાથીની પાછળ પડ્યો. લો, મોટિયો કંઈ હાથીની પાછળ થોડો પડ્યો હતો, કોઈ હાથીની પાછળ નહોતું પડ્યું, બરાબર છે? હવે આ વાક્ય શું આવશે? ખોટું. બે બે. મોટિયાએ નાનિયાને હાથી પર હુમલો કરતા રોક્યો. તે સિંહણને ન ગમ્યું. બોલો, તે સિંહણને ન ગમ્યું. તે સાચી જ વાત ને? મોટિયાએ નાનિયાને હાથી પર હુમલો કરતા રોક્યો, તે સિંહણને ન ગમ્યું. એટલે આ અહીંયા ઘડી સાચી વાત છે. હાથીએ નાનિયાનો ભૂક્કો બોલાવી દીધો. ખોટું. અને બકરો જંગલમાંથી જતો રહ્યો. તો આ વાક્ય કેવું છે? સાચું વાક્ય છે. હવે આગળ આપણે જોઈએ છે કે બકરીના દુઃખી બચ્ચાને ગર્જના કરી. બકરીના દુઃખી બચ્ચાએ ગર્જના કરી. એમ હું એમ કહું તો તમને સાચું લાગે કે ખોટું લાગે? બોલો હવે. બકરીનું બચ્ચું જ્યારે ગર્જના કરે એમ કોઈ કહે, તે વાક્ય આપણને સાચું લાગે કે ખોટું લાગે? તો આપેલો શબ્દ કયા વાક્યમાં ખોટી રીતે વપરાયો છે તે શોધીને તેની નીચે લીટી કરો, તથા વાર્તામાં જ્યાં જ્યાં તે શબ્દ આવતો હોય ત્યાં શબ્દ ફરતે શું કરવાનું છે? આપણે રાઉન્ડ કરવાનું છે. શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે.
હવે આપણે શું કરવાનું છે તે હવે જરા ધ્યાનથી જોજો, બરાબર? તો આજ્ઞા, વાક્યમાં તો પહેલાં કયું શબ્દ ખોટું છે લાગે છે આપણને તે જોવાનું છે, કે કયા વાક્યમાં ખોટી રીતે વપરાયો છે તે શબ્દ નીચે શું કરવાનું છે આપણે લીટી કરવાનું છે. ચાલો હવે પહેલું શબ્દ છે, રાજાએ મંત્રીને આજ્ઞા કરી, ચોર શોધી કાઢો. હવે રાજા કંઈ આજ્ઞા થોડી કરે, રાજા તો હુકમ કરે, રાજા હુકમ કરે તો આ શું આવશે આપણે, ગોળ, બરાબર છે? આપણે ગોળ કેમ કર્યું, વાર્તામાં જ્યાં જ્યાં તે શબ્દ આવતો હોય તે શબ્દ ફરતે ગોળ કરો. અહીંયા આપણે અત્યારે ગોળ કરવાનું છે. હવે શિક્ષકે શીતલને આજ્ઞા કરી કે તું બહુ મહેનત કર, બરાબર છે? શિક્ષકે આજ્ઞા કરી કે તું બહુ મહેનત કર, તું બહુ મહેનતું છે એમ, તું બહુ મહેનતું છે એવી આજ્ઞા કરી. હવે શિક્ષક કે રાજા આજ્ઞા તો ના જ કરે, એટલે અહીંયા ઘડી આપણે લીટી કરી છે અને અહીંયા આપણે રાઉન્ડ કર્યું છે. હવે અનાદર, સચિન ક્યારેય ગુરુની આજ્ઞાનો અનાદર કરતો નથી, અનાદર, બરાબર? અને ભાઈ આવતા જ હેમંત ઊભો થઈ ગયો, આમ તેણે ભાઈનો અનાદર કર્યો. બોલો, ભાઈ આવતા જ હેમંત શું થઈ ગયો, ઊભો થઈ ગયો, આમ તેણે ભાઈનો અનાદર કર્યો. એટલે અનાદર, અનાદર નહીં, એને આદર કર્યો હતો. શું કર્યું હતું, આદર કર્યો. તો હવે આપણે આગળ જોઈએ છીએ કે આપેલા પ્રશ્ન માટેનો જવાબ કૌંસમાંથી શોધવાનો છે. આ કૌંસ આપેલા છે એમાં બધા જવાબ લખેલા છે હવે, અને નીચે પ્રશ્નો આપેલા છે એના જવાબ શોધવાના છે, અને તમને જે તરત આવડી જાય ને એ જવાબ તમારે ખાલી જગ્યામાં ભરી દેવાના છે, બરાબર છે? ચાલો હવે મમરાના લાડવા પર ધોકો મારીએ તો તેનું શું થાય, તો તેનું શું થાય, બોલો. બધાને જ ખબર છે આપણે ધોકો લઈને બેહીએ તો શું થાય, ભૂક્કો બોલાઈ જાય. શું થાય, ભૂક્કો બોલાઈ જાય. પછી જો તમે દરરોજ દૂધ, લીલા શાકભાજી, ફળ વગેરે પૌષ્ટિક ખોરાક ખાઓ તો તમે કેવા થઈ જાઓ, બોલો કેવા થઈ જાઓ, હુષ્ટપુષ્ટ થઈ જાઓ ને, કેવા થઈ જાઓ, હુષ્ટપુષ્ટ. બીજાને સમજાવવા માટે તમારે કેવી રીતે વાત કરવી જોઈએ, કેવી રીતે વાત કરવી જોઈએ, ચોખવટથી વાત કરવી જોઈએ. જગને કેવી રીતે વાત કરી, જગને કેવી રીતે વાત કરી જેથી મગન ડરી ગયો, બોલો. જગને કેવી રીતે વાત કરી કે મગન ડરી ગયો, કેવી રીતે વાત કરી, એકદમ જ ઉશ્કેરાઈને, ઉશ્કેરાઈને એવી રીતે વાત કરે તો હમેવાળો ડરી જ જાય ને, બરાબર? તરસ્યા કાગડાને કોઈ જગ્યાએથી પાણી ન મળ્યું તેથી તેને શું થયું, બોલો. એને કશેથી પાણી જ ના મળ્યું તો તેને શું થઈ ગયું, તે હતાશ થઈ ગયો, હતાશા, એને શું થઈ ગયો, હતાશ થઈ ગયો. તમને સૌથી વધુ ગમતી વસ્તુ તમે કેવી રીતે સાચવો છો, તમને સૌથી વધુ તમને ગમતી વસ્તુ હોય જે તમારે એકદમ જ એમ બહુ જ ખાસ તમને ગમે છે એ વસ્તુને તમે કેવી રીતે સાચવો છો, તો જીવની જેમ. હવે આગળ છે કે પ્રવાસમાં જવાની મંજૂરી મળતા ઝુબેર કેવો દેખાતો હતો, કેવો દેખાતો હતો, તો કે ખુશખુશાલ. વાઘ કેવું પ્રાણી છે, ઝનૂની, બરાબર? તો આ પ્રશ્નોના જવાબ તમારે અહીંયા ગાડી લખવાના છે. હવે આપણે નીચે આગળ જોઈએ, ચલો ફટફટ આગળ જોઈ લઈએ, બરાબર? અને અરે જુઓ, હવે તમને શું કરવાનું છે, ગીતડું ગાવાનું છે. શું ગાવાનું છે, ગવડાવતા ગીતડું ગવડાવતા હરણફાર ભરતા ભરતા હરણા આવી ગયા છે. ગીતડું ગાવા તૈયાર થઈ જાઓ. સુંદર વનમાં વસતા હરણા, આ સરસ મજાનું ગીતડું તમારે ગાવાનું છે. હવે અહીંયા જુઓ, વિભાગ અ છે. વિભાગ અના વાક્યો સાથે બ વિભાગના કયા વાક્યોનો અર્થ બંધ બેસતો થાય છે તેનો ક્રમ કૌંસમાં લખવાનો છે. ચાલો, બરાબર ને? તેનો ક્રમ ક્યાં લખવાનો છે, આપણે અહીંયા કૌંસ આપેલા છે તેમાં ક્રમ લખવાનો છે. હવે મારી મમ્મી મને બહુ હેત કરે છે, મારી મમ્મી મને બહુ જ હેત કરે છે. તો હવે અહીંયા ઘડી આપણે પહેલાં બધું વાંચીશું.
હુષ્ટપુષ્ટ ગલુડિયાને જોઈને મહને વહાલ ઉભરાયું. એટલે આપણે શું કરવાનું છે, જે લીટી કર્યું છે ને તે જોઈ લેવાનું છે કે સરખું છે કે અલગ અલગ છે. હવે હેત અને વહાલ, હેત અને વહાલ એટલે સરખું જ, હેત એટલે વહાલ જ થાય, પ્રેમ જ થાય. એટલે અહીંયા આપણે શું લખીશું, એક લખીશું. અહીં શું લખીશું આપણે, એક. એકાએક ડાઘ્યો કૂતરો સામે આવ્યો તો હું ચોંકી ગયો. એકાએક ડાઘ્યો કૂતરો આવ્યો તો હું ચોંકી ગયો. ચોંકી ગયો એટલે હવે આપણે અહીંયા ગાડી જોઈશું, ચોંકી ગયો એટલે શું થાય, તો કે ચમકી ગયો. ચોંકી ગયો એટલે ચમકી ગયો, એટલે કે ટેબલનું ખાનું ખોલતા જ બંદો જોઈ મીના ચમકી ગઈ. બરાબર છે? એટલે અહીંયા આપણે લખીશું ત્રગડે ત્રણ. ચકલીના માળાને ફેંકી દેતા મારો જીવ ના ચાલ્યો, જીવ ચાલ્યો નહીં. ચકલીના માળાને ફેંકી દેતા મારો જીવ ચાલ્યો નહીં. હવે જીવ ચાલ્યો નહીં એટલે, જીવ ચાલ્યો નહીં એટલે શું થાય બોલો, વહાલ, મન માન્યું નહીં, ચમકી, કે પછી જોરથી બૂમ પાડી, કે જોરદાર ધક્કો, તો કે મન માન્યું નહીં. અહીંયા ઘડી બીજો નંબર આવશે, મન માન્યું નહીં. દરિયાના મોજાના સપાટીથી તે તણાઈ ગયો, સપાટાથી, દરિયાના મોજાના સપાટાથી તે તણાઈ ગયો. તો સપાટાથી એટલે કે સપાટા એટલે જોરદાર ધક્કાથી, જોરદાર ધક્કાથી તે તણાઈ ગયો. અહીંયા ગાડી પાંચ નંબર આવશે. બિલાડીઓને સામસામા ઘુરકિયા કરતી જોઈ કૂતરું ત્યાંથી ભાગી ગયું. ઘુરકિયા, ઘુરકિયા એટલે, ઘુરક્યું એટલે કેવું થાય બોલો, જોરથી બૂમ પાડે તેને શું કહેવાય, ઘુરક્યા કરે ને બિલાડીઓ, કેવી જોર જોરથી ઘુરક્યા કરે, એટલે કે જોરથી બૂમ પાડી, એટલે કે ગુસ્સે થયેલા ભીમે જોરથી બૂમ પાડી, તે સાથે રાક્ષસો છૂ થઈ ગયા. એટલે અહીંયા ગાડી આપણે શું લખીશું, ચોગડે ચાર. તો બાળકો આ બધું તમારે ચોપડીમાં જ લખવાનું છે, બરાબર છે? તો ચલો આટલું અત્યારે બહુ થઈ ગયું, હવે બીજું આવતા વિડીયોમાં આપણે જોઈશું એનો ભાગ બે.